નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, XEF2 ઝેનોન, ઝેનોન F4, ઝેનોન F6. તો ઝેનોન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, વાહ સુંદર ક્વેશ્ચન. ઓકે, ઝેનોન જે છે, ઝેનોન F2 કીધું તમને, શું કીધું? F2. તો ઝેનોન F2 છે તો બાકીના ઘટક ક્યાં ક્યાં છે? બરોબર, તો F2 માટે તમે લેવા જઈ શકો તો કે આ ઝેનોન એક ફ્લોરિન ઉપર એક ફ્લોરિન નીચે, તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એક બે અને ત્રણ આમાં આવે છે, ત્રણ. બરોબર, આ થઈ ગયું આપણું ઝેનોન F2. હવે લઈ લઈએ આપણે ઝેનોન F4. તો ચાર રીતે ગોઠવવા છે, તો બેસ્ટ પોસિબિલિટી છે આ ચાર થઈ ગયા અને આ ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. કેટલા આવ્યા અહીંયા? બે આવ્યા, થ્રી અને ટુ થઈ ગયા. હવે આવ્યું ઝેનોન F6, તો સિક્સ છે ને, બરાબર. સિક્સમાં છે ને બધા ભૂલ શું કરે ખબર, આકૃતિ દોરવામાં છે ને બધા ચોરસ દોરશે, એક ઉપર દોરશે, એક નીચે, મસ્ત આકૃતિ આપું. પંચકોણમાં જતા રહ્યો, કેમાં જતા રહ્યો? પંચકોણની અંદર આ ફ્લોરિન, બરાબર. પછી તમે વિચારો કે આ ફ્લોરિન, આ ફ્લોરિન, આ ફ્લોરિન અને આ ફ્લોરિન. જોજો, હવે આ જે ફ્લોરિન તમે બનાવ્યો ને એને નેથી એક કાઢો, નેથી એક કાઢો. જોજો, હું તમને જે કહું છું ને એની ઉપર તમે ખાસ ફોકસ કરજો. એકીને કાઢો, થોડુંક આ બાજુ હું લખું. જોજો, પેલા તમને બતાવું, તમને બતાવું મસ્ત રીતે આકૃતિ બની શકે. જેને વ્હાઈટ લીધું આ રીતે હોય અને અહીંયા જે હોય ને એનો ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? એક. તો તમારો નંબર જોજો, આ એક બે ત્રણ ચાર અને પાંચ, બરાબર. પાંચ થઈ ગયા, પાંચ થઈ ગયા. એક જોજો, તમારો જે છે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એક ઉપર અને એક ક્યાં આવી જશે? અહીંયા નીચે થઈ ગયા. અને આ રીતે તમારું બંધારણ બની શકે, જે તમારી માટે સૌથી સરળ રહેશે. તો ત્રણ ચાર પાંચ અને છ એક વધ્યા, તો આમાં ત્રણ છે, ત્રણ બે અને એક, તો જવાબ આવે છે ત્રણ બે અને એક, ડી જવાબ આવે છે. ક્લિયર?